Hello everyone, welcome to Engineering Solution. Please like, share and subscribe this channel to get the next videos. Hello everyone. So here in next in previous lecture we have discussed in storekeeping, which is about equipment and material handling regarding somewhat storage equipments and their applications. આપણે એ બધા વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બધી વાતો ડિસ્કસ કરી હતી કે કેટલા બધા જે ઇક્વિપમેન્ટ્સ હોય, સ્ટોરેજના ઇક્વિપમેન્ટ્સ હોય અને એની એપ્લિકેશન પ્રમાણે એના યુઝીસ હોય, એની જે કાંઈ પણ કેરેક્ટરિસ્ટિક્સ હતી, સ્ટોરેજના ઇક્વિપમેન્ટ્સ હતા, પછી એ સિવાય હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ્સ, જે હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ્સ હતા એના યુઝીસ પ્રમાણે કઈ કઈ રીતના હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોસેસ નેક્સ્ટ, હવે જોઈએ આપણે કોડિફિકેશન ઓફ સ્ટોર. હવે આપણે આવી રીતના ઘણા બધા મટીરિયલ્સ હોય, મટીરિયલની ઘણી બધી આવી રીતની પ્રોસિજર્સ હોય, તે બધા માટે આપણે જ્યારે માલ સામગ્રીને આપણે સંગ્રહ કરતા હોઈએ અને એને રેકોર્ડ આપણે રાખવાનું હોય ત્યારે આપણે એને બધી જ વસ્તુઓ એક સાથે ન લખી શકીએ, કારણ કે કેટલીક વસ્તુઓ તમે લખો તો એના માટે આપણે આવે કોડિંગ, એને કોડ આપેલો હોય CJN5092S આવી રીતના કંઈક કોડ્સ હોય, એવા અલગ અલગ પ્રકાર જેવું મટીરિયલ બરાબર એવી રીતના એમ બધું. તો એઝ વી નો વેરાયટીઝ ઓફ મટીરિયલ આર બીંગ સ્ટોર્ડ, ધીસ મટીરિયલ નીડ ટુ બી રિકોર્ડેડ એટ મેની પ્લેસીસ એન્ડ એટ એની મેની ટાઈમ, બરાબર ને? ઘણા બધા અલગ અલગ જગ્યાએ આને રેકોર્ડ કરવામાં આવતા હોય અને ઘણી બધી વખત રેકોર્ડ કરવામાં આવતા હોય. તો સર્ટેન મટીરિયલ્સ હેવિંગ લોંગ એન્ડ ઓકવર્ડ ડિસ્ક્રિપ્શન, તો કેટલાક મટીરિયલ એવો હોય કે એમાં બહુ લાંબુ એમાં વર્ણન ને બધું કરવું પડતું હોય અને એનું આઈડેન્ટિફિકેશન હોય અને એ બધી વસ્તુઓ જે લખવી એ બહુ જ કન્ફ્યુઝન વાળું હોય, એમ કે કેટલું લખવું એમાં, એમ ઘણી બધી વસ્તુ આવતું હોય એમ. તો તેવા સમય દરમિયાન તેમને એક યુનિક કોડ આપી દેવામાં આવે આઈડેન્ટિફિકેશન માટે. જેમ માની લો કે SS લખવાનું હોય કે ભાઈ 304 નંબરનું મટીરિયલ છે તો એમાં ખાલી SS304 એટલું લખ નાખે, એટલે સ્ટેનલેસ સ્ટીલ 304 નંબરનું મટીરિયલ લખાય, ખ્યાલ આવે છે? એવી રીતના એમ. પછી કોઈ કાર્બોરેન્ડમ હોય અથવા તો કોઈ એવી રીતના એમરી પેપર કે એવી રીતના કે હોય, પછી કોઈ આપણે વાત કરીએ કોપર હોય તો CU32, એટલે એ ખબર કે કોપર જે છે એ 32 નંબરનું કોપર જે છે એ અહીંયા અવેલેબલ છે એમ. એ સીધે સીધા તમે આ બધી વસ્તુઓ જે છે એ માર્કેટમાં પણ ઘણી બધી જગ્યાએ તમે પ્રોડક્ટ્સને ખરીદવા જતા હશો ને ત્યારે એમાં કોડ વર્ડમાં બધી વાતો થતી હોય, તો ધીસ ઓલ આર લાઈક ધેટ, બરાબર? આ બધી વસ્તુઓ તેના પ્રમાણે જ છે. હવે કોડિફિકેશન મેથડ્સ કઈ કઈ, તો કે મેની ટાઈપ્સ ઓફ કોડિફિકેશન મેથડ્સ અપોર્ડિંગ ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી, સાઇઝ ઓફ સ્ટોર્સ એન્ડ મટીરિયલ્સ બીઈંગ સ્ટોર્ડ, એ પ્રમાણે જે છે એ બદલતી રહેતી હોય છે. કોડિફિકેશનની મેથડ જે છે, બરાબર, જે રીતે આપણે એને માલ સામગ્રીનું સંજ્ઞાકરણ, કોડિફિકેશનનું ગુજરાતી સાથે સંજ્ઞાકરણ, એની આવશ્યકતા હોય તો એ ઇન્ડસ્ટ્રી કેવી છે, પછી સ્ટોર કરવાની જગ્યા કેવી છે, પછી મટીરિયલ કઈ રીતે કયું મટીરિયલ છે કે જે સ્ટોર કરવાનું છે, તો એ બધા જે છે એ અલગ અલગ વસ્તુ અલગ અલગ કોડિફિકેશન પ્રમાણે જે છે એને સ્ટોર કરવામાં આવતા હોય. તો મટીરિયલ કોડિફિકેશન મેથડ્સ એની અંદર આવે ન્યુમેરિકલ મેથડ, આલ્ફાબેટિકલ મેથડ, નેમોનિક મેથડ, બ્લોક મેથડ, કલર સ્કીમ મેથડ, તો આ બધી મેથડ. સો હિયર ના, હવે આપણે મટીરિયલ કોડિફિકેશન મેથડ્સની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું ન્યુમેરિકલ મેથડ. ન્યુમેરિકલ મેથડની અંદર ઇન ધીસ મેથડ મટીરિયલ્સ આર કોડેડ થ્રુ નંબર્સ, અને નંબર્સ થ્રુ જે મટીરિયલ્સ હોય એને કોડ કરવામાં આવે છે. જસ્ટ લાઈક 1 to 10 ફોર સ્ટીલ રાઉન્ડ્સ, સ્ટીલના રાઉન્ડ માટે 1 થી 10, પછી 11 થી 20 સ્ટીલ કે જે ફ્લેટ હોય તેના માટે, સ્ટીલના સળિયા માટે, પછી એ ટૂંકમાં 1 થી 10 એટલે સ્ટીલના રાઉન્ડ્સ માટે, પછી એઝ એ જો ગુજરાતીની બુકમાં તમે લખો તો એમાં લખેલું છે સ્ટીલના પતરા માટે 1 થી 10, સ્ટીલના પતરા માટે, પછી 11 થી 20 તો કે સ્ટીલના સળિયા માટે એમ, તો સ્ટીલ ફ્લેટ્સ પટ્ટી માટે 11 થી 20, પછી 101 થી 110 એ કન્ઝ્યુમેબલ્સ માટે, કન્ઝ્યુમેબલ્સ માટે એટલે કે કઈ એવા મટીરિયલ હોય કે જે કન્ઝ્યુમ થઈ જતા હોય કન્ઝ્યુમેબલ્સ માટે, અને 201 થી 300 તો ધીસ ઓલ આર ધી ફોર કેમિકલ્સ ETC. તો તમે આની જગ્યાએ તમે બુકમાં આપેલા છે 101 થી 110 કેમિકલ પાવડર માટે,
પછી 201 થી 210 તો એ કેમિકલ પ્રવાહી માટે તેમ તમે અલગ અલગ રીતને લખી શકો બુક પ્રમાણે પણ તમે લખી શકો તો આને કોડિફિકેશન કહેવામાં આવે કે 1 ટુ 10 ફોર સ્ટીલ રાઉન્ડ્સ પછી જે સ્ટીલને રિલેટેડ હોય કંપની તો એ લોકો 1 ટુ 10 એ ખાસ આ બધા કોર્સનો ઉપયોગ કરતા હોય પછી સ્ટીલ ફ્લેટ 11 12 11 13 એવી રીતના એમ લખેલું હોય એમાં પછી નેક્સ્ટ આવે છે ન્યુમેરિકલ મેથડ પછી આલ્ફાબેટિકલ મેથડ ન્યુમેરિકલ મેથડ એટલે કે આંકડા પદ્ધતિ હતી પછી પૂર્ણાંક આમાં પૂર્ણાંક આંકડાનો ઉપયોગ કરવામાં આવે છે એમ પૂર્ણાંક આંકડા એ ટૂંકમાં જે રાઉન્ડ ફિગરમાં ટૂંકમાં આમ કમ્પ્લીટ જ હોય 1 ટુ 10 એવી રીતના એમ પછી હિયર ઇઝ આલ્ફાબેટિકલ મેથડ તો એની અંદર આપણે વાત કક્કાવારી પદ્ધતિ એમ તો હિયર આલ્ફાબેટિકલ સિસ્ટમ્સ આર યુઝ ટુ કોડિફાય ધ મટીરિયલ્સ ફોર એક્ઝામ્પલ એ ફોર સ્ટીલ રાઉન્ડ એ એ ફોર સ્ટીલ ફ્લેટ્સ બી ફોર કન્ઝ્યુમેબલ્સ બીબી ફોર કેમિકલ્સ બીસી ફોર કેમિકલ રિએક્ટિવ મટીરિયલ્સ એમ અલગ અલગ જે છે એ અલગ અલગ મટીરિયલ્સ તેના માટે ઉપયોગમાં આવતા હોય આલ્ફાબેટિકલ મેથડ્સ એવી રીતના એમ પછી નેક્સ્ટ આવે છે નેમોનિક મેથડ નેમોનિક મેથડ એટલે કે નામ પ્રમાણેની સંજ્ઞા હોય તો નેમોનિક મેથડ આપણે ઘણી બધી જગ્યાએ જોયેલી છે એમ તો આની અંદર મેથડની અંદર ફર્સ્ટ લેટર ઓફ મટીરિયલ ડિસ્ક્રિપ્શન ઇઝ યુઝ ફર્સ્ટ લેટર ઓફ મટીરિયલ ડિસ્ક્રિપ્શન ઇઝ યુઝ મટીરિયલને જે પ્રમાણે ડિસ્ક્રાઇબ કરેલું હોય એના ફર્સ્ટ લેટર્સ હોય એના એ પ્રમાણે એને યુઝમાં લીધેલા હોય જસ્ટ લાઈક એને એક્ઝામ્પલ આવે તો કે એસાર તો એસાર એટલે કે સ્ટીલના રોડ્સ બીબી તો બ્રાસના બુશિંગ બીએસ તો બ્રાસ સ્ક્રૂ જેમ કે આપણે વાત કરીએ એસએસ લખેલું હોય તો એ સ્ટેનલેસ સ્ટીલ ઓકે એવી રીતના એમ પછી સમ ન્યુમેરિક કોડ્સ આર ઓલ્સો એડેડ આમાં થોડાક ન્યુમેરિક એટલે કે કોઈ આંકડાકીય નંબર હોય તો એ પણ આમાં તમે એડ કરી શકો જો આની અંદર ડિફરન્ટ અલગ એમાં થોડાક એડિશન કરે તો આની અંદર પેટા પાર્ટ્સ હોય તો એમ પેટા વિભાગ હોય તો સબ ટોપિક્સ હોય તો એમ સબ પાર્ટ ફોર એક્ઝામ્પલ બીએસ 5.5 તો બીએસ એટલે કે શું થાય છે તો બ્રાસ સ્ક્રૂ તો બ્રાસ સ્ક્રૂ ઓફ 5 ઇંચ લોંગ હેવિંગ 5 સેમી ડાયામીટર હેડ તો ધેટ ઇઝ કોલ્ડ 5.5 5 ઇંચ લોંગ હેવિંગ 5 સેમી ડાયામીટર હેડ તો ધીસ ઇઝ કોલ્ડ કોડિંગ નેમોનિક મેથડ ઓફ કોડિંગ રાઈટ નેક્સ્ટ આવે છે એના પછી બ્લોક મેથડ સો બ્લોક મેથડ જે છે એ થોડુંક આમાં વધારે જોવું પડે એમ છે ધીસ મેથડ ઇઝ મોડિફાઈડ એન્ડ ઇમ્પ્રુવડ વર્ઝન ઓફ ન્યુમેરિકલ મેથડ જે ન્યુમેરિકલ મેથડ જે છે આંકડા કહીએ પદ્ધતિ એની અંદર થોડુંક મોડિફિકેશન કરી અને બ્લોક મેથડ આપેલી છે હિયર 3 or 4 ડિજિટ્સ આર યુઝ ટુ કોડિફાય મટીરિયલ બેઝડ ઓન મેન ટાઈપ 3 થી 4 ડિજિટ અથવા તો જરૂર પડે તો 5 કે 6 ડિજિટનો પણ આનો ઉપયોગ કરવામાં આવે છે મટીરિયલને કોડિફાય કરવા માટે બેઝડ ઓન એના મેન ટાઈપ સબગ્રુપ સબ સબગ્રુપ અને ડાયમેન્શન એનો મેઇન જે કાંઈ પણ ટાઈપ હોય એ પછી એનો પેટા વિભાગ હોય તે પછી એનો પેટા વિભાગ કાંઈ હોય એ અને એનું કાંઈ ડાયમેન્શન હોય તે એમ એમ તો ફર્સ્ટ ડિજિટ જે છે એનું મેઇન ટાઈપ હોય એક્ઝામ્પલ તરીકે મેટલ સેકન્ડ ડિજિટ જે છે એનો એનો સબ ટાઈપ હોય મેટલની અંદર શું હોય કે ભાઈ સ્ટીલ છે બ્રાસ છે એલ્યુમિનિયમ છે ઝીંક છે કોપર છે નિકલ છે ઇટીસી થર્ડ ડિજિટ જે છે એનું સબ સબ ગ્રુપમાં આવે તો એમાં રાઉન્ડ છે ફ્લેટ છે બાર છે સ્ક્વેર છે હેલિકલ છે કઈ રીતનું છે એમ અલગ અલગ એમ પછી સબસિક્યુઅન્ટ ડિજિટ જસ્ટ લાઈક ડાયમેન્શનલ ઇન્ડિકેશન 5x5 5.5 ઓકે એવી રીતના અલગ અલગ આપેલો કે બરાબર 5 ફૂટ 5 ઇંચ તો એવી રીતના પણ કંઈક અલગ અલગ બરાબર 5mm x 5mm એટીસી તો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે 1 to 2.5 તો આ જે છે ને એ એક કોડ આપેલો છે 1 to 2.5 વેર 1 is metal 2 is steel 2 is round 1 is metal 2 is for steel 2 is for round 5 is for 5 semi diameter ઓકે એવી રીતના એમ તો 1 જે છે તો 1 ની અંદર આવે એલ્યુમિનિયમ 3 જે છે એ બ્રાસ 1 જે છે એ ફ્લેટ અને 3 જે છે એ બાર જો આની અંદર એવી રીતના ઉપયોગ થાય તો 1 જે છે એ એલ્યુમિનિયમમાં છે 2 જે છે એ સ્ટીલ છે અને 3 જે છે એ બ્રાસ છે એવું આપણે ગણી લીધેલું છે પછી હા પછી બીજું આવે છે રાઉન્ડ તો રાઉન્ડ એટલે કે 1 જે છે એને ફ્લેટ કરવામાં આવે છે ફ્લેટ એટલે કે જે સપાટ હોય તો એને ફ્લેટ એના માટે 1 કોડ વાપરવામાં આવે છે અને જો એ બાર હોય બાર સોલિડ બાર તો એના માટે 3 હોય પણ એ રાઉન્ડ છે તો એના માટે 2
ટૂંકમાં અહીંયા એ આપેલું છે એમ કે ભાઈ વન જે છે ને એલ્યુમિનિયમ માટે વપરાય છે અને ટુ જે છે ને એ સ્ટીલ માટે વપરાય છે અને થ્રી જે છે ને એ બ્રાસ માટે વપરાય છે. તો અહીંયા અહીંયા થ્રી લખેલું હોય ને તો એ બ્રાસ હોય એવી રીતના એમ. ઓકે, તો ધીસ ઇઝ કોલ્ડ બ્લોક મેથડ. આમાં એક બીજું એક્ઝામ્પલ પણ બુકની અંદર પણ આપેલું છે 132.5, એ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ આવે છે મટીરિયલ કોડિફિકેશન મેથડની અંદર કલર સ્કીમ. હવે આપણે ચાર મેથડ ઓલી તો જોઈએ, પછી નેક્સ્ટ આવે છે કલરની સ્કીમ. તો કલરની સ્કીમમાં શું આવે છે? તો કે વેન મટીરિયલ કેન નોટ બી ડિસ્ટિંગ્વિશ ઇઝીલી, જ્યારે મટીરિયલને વ્યવસ્થિત પ્રોપરલી તમે ડિસ્ક્રાઇબ ન કરી શકો, એને તમે વર્ણવી ન શકો ખાલી કોડિંગથી. સચ એઝ કન્ટેનર ઓફ કેમિકલ્સ, જો કેમિકલ ભરેલું કોઈ એવો ટબ કે એવું કંઈ હોય, તો સ્ટીલના રાઉન્ડ્સ હોય એવા કાંઈ ઇટીસી. તો એવા સમય દરમિયાન કલરનો ઉપયોગ કરવામાં આવે કે જેને તમે એને ડિફરન્શિએટ કરી શકો. કલર ઘણી બધી જગ્યાએ જસ્ટ લાઈક આપણે કોપર જે છે તો એ આછા સોનેરી રંગનો હોય, પછી ગોલ્ડ જે છે તો એ સિલ્વર સિલ્વર જે છે આપણે ચાંદી તો એ સિલ્વર એનો કલર હોય, બરાબર ને? ચાંદી આપણે શાઇનિંગ વ્હાઈટ શાઇનિંગ એમ, પછી ગોલ્ડ તો ગોલ્ડનો કલર તો આપણને ખબર જ છે કે યલો શાઇનિંગ, તો એ જે યલો શાઇનિંગ ધેટ ઇઝ વન ટાઈપ ઓફ કલર કોડ. તો તેવી રીતના અહીંયા કલર આર યુઝ ટુ ડિફરન્શિએટ ધેમ. ફોર એક્ઝામ્પલ સ્ટીલ રાઉન્ડ વિથ યલો સ્પોટ એટ ધ એન્ડ્સ આર ઓલ MS રાઉન્ડ્સ, બરાબર ને? કે જે હોય MS રાઉન્ડ્સ, પરંતુ એને એમ કહેવામાં આવે સ્ટીલ રાઉન્ડ વિથ યલો સ્પોટ, તો એને કહેવામાં આવે MS રાઉન્ડ્સ. બ્લુ સ્પોટ આર ઓલ વિચ ઇઝ કોલ્ડ ટૂલ સ્ટીલ, તો બુલ્લુ સ્પોટ હોય તો તેને ટૂલ સ્ટીલ કહેવામાં આવે છે એમ. તો એવી રીતના અલગ અલગ એને રંગના હિસાબે તેને વસ્તુઓને જે છે જુદી પાડવા માટે એને રંગથી પણ ઓળખવામાં આવે છે. તો એના માટે કલરની એટલે કે રંગ યોજના પણ કરવામાં આવે છે. તો ધીસ ઓલ આર ધી મટીરિયલ કોડિફિકેશન મેથડ. આના વિશે તમે ભણી જ ગયા છો ઓલરેડી. નેક્સ્ટ આવે છે એડવાન્ટેજીસ ઓફ કોડિફિકેશન. તો હવે આવે એટલા બધા યુઝીસ એના થતા હોય એવી રીતના, તો મટીરિયલને જે કાંઈ પણ લોકેટ કરવું હોય તો તમે ઇઝીલી સ્ટોર રૂમમાં લોકેટ કરી શકો ઇઝીલી અને ફાસ્ટર કોડિંગથી. રેકોર્ડ એનો વ્યવસ્થિત રીતે આરામથી અને એકદમ શોર્ટર મટીરિયલના ડિસ્ક્રિપ્શનથી તમે કહી શકો કે MS ફ્લેટ, એટલે ખબર પડી જાય કરતા બધી વસ્તુ એમાં આવી ગઈ. બાય કોરિલેટિંગ સ્ટોરેજ લોકેશન વિથ મટીરિયલ કોડ, સ્ટોરેજ ઓફ સેમ મટીરિયલ એટ ડિફરન્ટ પ્લેસીસ કેન નોટ બી અવોઇડેડ, બરાબર ને? એમ કેન બી અવોઇડેડ એમ, એટલે કે જો આપણે એક જ ટૂંકમાં મટીરિયલને તમે કોડ આપેલો હોય તો સેમ ટુ સેમ મટીરિયલ અલગ અલગ જગ્યાએ તમે જાતું રોકી શકો એમ, એક જ જગ્યાએ એક જ પ્રકારનું મટીરિયલ તમે એમાં ગોઠવી શકો એમ, કારણ કે તમને ખ્યાલ આવી જ જાય કે આ મટીરિયલ અહીંયા જ રાખવાનું છે. મટીરિયલ સેવિંગ સિમિંગલ કેરેક્ટરિસ્ટિક્સ કેન બી સ્ટોર્ડ એટ અ સેમ લોકેશન, એક સરખી લાક્ષણિકતાઓ ધરાવતા મટીરિયલ હોય તો એને તમે એક જ જગ્યાએ તમે ટૂંકમાં સેમ એક સમાન જગ્યાએ ટૂંકમાં નજીક નજીકમાં તમે એને ગોઠવી શકો એમ. પછી ફ્લેક્સિબિલિટી ઇન રેકોર્ડિંગ, રેકોર્ડની અંદર રાખવામાં નોંધ રાખવામાં તમને આરામથી ફ્લેક્સિબિલિટી મળે. પછી સ્ટોર કરવામાં તમને ન્યૂ મટીરિયલ હોય તો એને સ્ટોર કરવામાં તમે ઇઝી રહીએ, બરાબર ને? કોડિંગ હોય તો આ બધા જે છે એના ફાયદા છે. નેક્સ્ટ આવે છે લોકેશન કોડ. લોકેશન કોડ એટલે કે કઈ રીતના લોકેટ કરો. તો મેની ટાઈમ્સ લાર્જર સ્ટોર્સ આર ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ ગોડાઉન્સ, મોટા મોટા સ્ટોર હોય તો એ મોટા મોટા ગોડાઉનમાં ફેરવાયેલા હોય છે. તો તેવા સમય દરમિયાન લોકેટિંગ મટીરિયલ્સ ફ્રોમ સચ અ હ્યુજ પ્લેસ કન્ઝ્યુમ્સ લોટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. તો આમાં મોટા રેક્સ હોય, મોટા ગોડાઉન્સ હોય અને ડિફરન્ટ ડિફરન્ટ અલગ અલગ જગ્યાએ સ્ટોર રૂમ આવેલા હોય, તો તેવા સમય દરમિયાન એને અલગ અલગ જગ્યાએ કન્ઝ્યુમ કરવા એટલે કે ટૂંકમાં એને સ્ટોર કરવા, તો એના માટે ઘણો બધો સમય જોઈએ, શક્તિ જોઈએ, આટલા બધા ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરવો પડે. તો તેના માટે ઇન એડિશન ટુ કોડિફિકેશન એઝ એક્સપ્લેન્ડ અબો, લોકેશન કોડ્સ આર ઓલ્સો ગીવન ટુ અ મટીરિયલ, બરાબર? એના માટે લોકેશનના કોડ પણ તમે મટીરિયલને આપી શકો એમ કે ભાઈ આ મટીરિયલ જે છે એ આ લોકેશન ઉપર અથવા તો આ ગોડાઉનની અંદર આવેલું હોય છે. તો એના લોકેશનના કોડ કેવી રીતના હોય? તો કે ભાઈ ફર્સ્ટ ડિજિટ અથવા તો આલ્ફાબેટ તો એ ગોડાઉનનું લોકેશન હોય, સેકન્ડ ડિજિટ હોય એમાં તો એ રો હોય, થર્ડ જે છે એ કોલમ, પછી રેક, પછી શેલ્ફ અને પછી બિન, એ જે બી હશે એ પ્રમાણે એને એનું લોકેશન જે છે એમાં આપી દેવામાં આવે છે એમ. તો આવી રીતના ઉપયોગથી તમે લોકેશન કોડ આપી અને કોઈ પણ મટીરિયલ જે છે એ કયા ગોડાઉનમાં છે,
કયા રોમાં એટલે કઈ હરોળમાં આવેલું છે, કયા કોલમમાં છે, કયા રેકમાં હશે એટલે કયા કબાટની અંદર હશે, કયા શેલ્ફમાં હશે, કયા બિનમાં હશે, એ પણ તમે અલગ એક 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 ડિજિટ આપી અને તમે લોકેશનનો કોડ આખો જનરેટ કરી શકો. તો ઇન નેક્સ્ટ ચેપ્ટર હવે આપણે ઇન્વેન્ટરી કંટ્રોલ વિશે માહિતી મેળવશું. અહીં આપણે સ્ટોર કીપિંગ પૂરું થાય છે. જો આમાં કંઈ ક્વેશ્ચન કે કંઈ ક્વેરીઝ હોય તો ખાસ તમે મને કોમેન્ટ બોક્સમાં લખી અને જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.